नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप जेके गुजराती यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत करूँ छू। आज आप बात करीशुं सामान्य ज्ञान स्पर्धात्मक परीक्षा नो पांचवो भाग एटले के आजना 100 प्रश्नों नी। तो आजनो आ वीडियो आपनी पासे पहुंचे एटले आपने 500 प्रश्नों नू जे मटेरियल छे ए पहुंची जशे। आ साथे साथे आ यूट्यूब नो जे वीडियो छे एना डिस्क्रिप्शन अंदर आ 500 प्रश्नों नी जे लिंक छे ए पण पीडीएफ फाइल स्वरूपे मूकी दऊं छुं के त्यांथी आप ए पीडीएफ फाइल छे मेळवी शकशो। उपरांत तमारा व्हाट्सएप ग्रुपनी अंदर व्यक्तिगत पण आ लिंक छे एटले के तमारा शिक्षक द्वारा जे ते विद्यार्थीओ छे ने पहोंचाडवामां आवशे। तो मित्रों आजना आ 500 प्रश्नों पूरा थाय छे, तो आजना 100 प्रश्नों छे एनी आपणे शुरुआत करी दईए छे। वीडियोना अंतमां कमेंट करवानो आप यूट्यूब में भूलशो नहीं। अने बीजी बात के आ वीडियो जोया बाद आपे एक टेस्ट भरवानी छे, ए टेस्ट भर्या पछी एनुं जे ई प्रमाणपत्र छे एनुं पण आपे कलेक्शन करवानुं छे। तो करीए मित्रों शुरुआत। आजनो पहेलो प्रश्न छे, शेर ए पंजाब तरीके क्या क्रांतिकारी जाणीता छे? तो लाला लजपत राय ए शेर ए पंजाब तरीके जाणीता छे। जो के हजु एक व्यक्तिनी वात करीए तो राजा रणजीत सिंहजी ने पण शेर ए पंजाब नुं बिरुद छे ए मळेलुं, परंतु क्रांतिकारीनी ज्यारे वात आवे त्यारे आप कही शको के लाला लजपत राय छे ए शेर ए पंजाब तरीके जाणीता छे। बीजो प्रश्न छे, द लाइट हेज गॉन आउट ऑफ अवर लाइव्स एंड देर इज डार्कनेस एवरीवेर। तो गांधीजीना देहांत पछी गांधीजी माटे आ शब्दो कोणे उच्चार्या हता? तो जवाहरलाल नेहरू द्वारा કહેવામાં આવેલું હતું કે ધ લાઇટ હેઝ ગોન આઉટ ઓફ અવર લાઈફ એન્ડ ધેર ઇઝ ડાર્કનેસ એવરીવેર। ત્રીજો પ્રશ્ન છે, કેસર એ હિંદ નો એવોર્ડ ગાંધીજી દ્વારા કઈ ઘટનાને લઈ અને અંગ્રેજોને પરત કરવામાં આવેલો? તો જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ થયેલો અમૃતસરની અંદર, અને એ હત્યાકાંડમાં હજારો નિર્દોષ લોકો છે એ મોતને ભેટેલા, એનાથી વ્યથિત થઈ અને મહાત્મા ગાંધીએ કેસરે હિંદનો ખિતાબ છે એ અંગ્રેજ સરકારને પરત કરેલો। તો જલિયાવાલા બાગ હત્યાકાંડ જે પંજાબના અમૃતસર ખાતે થયેલો। ત્યાર પછી ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી? તો રવિનાથ ટાગોર, જે કવિવર તરીકે પણ જાણીતા છે, તેઓને ગાંધીજીને તેઓએ મહાત્માની ઉપાધિ આપી હતી। ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપનાર કોણ? તો સુભાષચંદ્ર બોઝ એ ગાંધીજીને રાષ્ટ્રપિતાનો બિરુદ છે એ આપનાર ગણાવી શકાય। અને સુભાષચંદ્ર બોઝનો ઉપનામ જો આપણે જાણતા હોય તો એ છે નેતાજી। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ગીતાંજલિ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો? તો ઈસવીસન 1913ની અંદર ગીતાંજલિ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનો નોબેલ પારિતોષિક છે એ આપવામાં આવેલું। જો કે આ ગીતાંજલિ કાવ્યકૃતિ છે એનાથી આપ વાકેફ હશો, કારણ કે આપણું રાષ્ટ્ર ગીત છે એ આ ગીતાંજલિ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન, આગાખાન કપ કઈ રમત માટે આપવામાં આવે છે? તો હોકીની રમત માટે આગાખાન કપ આપવામાં આવે છે। એશિયાઈ ટ્રોફી ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે, તે કયા બે દેશો વચ્ચે રમાય ત્યારે આપવામાં આવે છે? તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જ્યારે ક્રિકેટ મેચ છે એ રમાય છે એ સમય દરમિયાન એશિયજ ટ્રોફી છે અપાય છે। આ લોન ટેનિસ સાથે સંકળાયેલું મેદાન વિમ્બલ્ડન કયા દેશમાં આવેલું છે? તો વિમ્બલ્ડન મેદાન છે એ ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે। ત્યાર પછી રામચરિત માનસના રચયિતા કોણ છે? તો સંત શ્રી તુલસીદાસ એ રામચરિત માનસના રચયિતા છે। બીજી વાત આપણે એ પણ કહી દઈએ કે વાલ્મીકિ છે તેઓએ રામાયણની રચના કરી છે। ભારતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ કઈ છે? તો કાગજ કે ફૂલ નામની જે ફિલ્મ આવેલી એ ભારતની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ ગણાવી શકાય। દાદાસાહેબ ફાળકે એવોર્ડના પ્રથમ વિજેતા કોણ? તો દેવિકા રાણી છે તેઓને દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે એ પ્રથમ વખત એટલે કે પ્રથમ મેળવનાર એ વ્યક્તિ ગણાવી શકાય। અને આપણે એ પણ જણાવીએ કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે એ કયા ક્ષેત્રમાં અપાય છે? તો ફિલ્મ ક્ષેત્રની અંદર વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે।
भारतीय सिनेमा ने पद्मश्री अवार्ड जीतना प्रथम अभिनेत्री कौन छे? तो नरगिस दत्त जो भारतीय सिनेमा ना प्रथम एवा अभिनेत्री छे के जेने पद्मश्री अवार्ड छे ए आपवामां आवेलो। 14मो प्रश्न, बिहू नृत्य क्या राज्य साथे संकळायेलुं छे? तो बिहू नृत्य छे ए आसाम राज्य साथे संकळायेलुं छे। उस्ताद अमजद अली खान नु नाम क्या वाद्य साथे संकळायेलुं छे? तो उस्ताद अमजद अली खान ए सरोद वादक गणावी शकाय। वासळी वादन नु नाम आवे तो कोने याद करवा पड़े? तो पंडित हरिप्रसाद चौरसिया छे तेओने वासळी वादन माटे याद करवा अत्यंत महत्वना गणावी शकाय। विश्वनो सौथी लांबामां लांबू महाकाव्य क्यूं छे? तो महाभारत छे ए विश्वनो सौथी लांबू महाकाव्य छे जेमां 1,00,000 थी वधारे श्लोको छे ए आवेला छे। जो कि रामायणमां 24,000 जेटली चौपाईओ आवेली छे। त्यार पछीनी वात करीए तो ग्रीकना इलियड अने ओडिसी नामने जे महाकाव्यो छे जे अंधकवि हुमरे रचेला तेओ त्यांना रामायण अने महाभारतनो दरजो छे ए मेळवे छे एम कहीए तो पण चाले। त्यार पछी पाकिस्तानी राजधानी कई छे? तो पाकिस्तान देशनी राजधानी एटले इस्लामाबाद। ख्वाजा मुइनुद्दीन चिश्तीनी कबर क्या राज्यमां आवेली छे? तो ए राजस्थान राज्यमां आवेली छे। यात्राळुओ माटेनुं एक धाम जे बोधिगया तरीके ओळखाय छे के ज्यां भगवान बुद्धने केवल ज्ञान प्राप्त थयुं हतुं ते स्थळ क्या राज्यमां आवेलुं छे? तो ते बिहार राज्यनी अंदर आवेलुं छे। केन्द्रशासित प्रदेश आंदमान अने निकोबार टापुओनुं हेडक्वार्टर क्यूं छे? तो पोर्ट ब्लेर ए अंदमान निकोबारनुं हेडक्वार्टर छे। आ टीटाघर क्या उद्योग माटे जाणीतुं छे? तो कागळ उद्योग माटे जाणीतुं छे एम कहीए तो चाले। दिसपुर क्या राज्य की राजधानी है? तो ये असम राज्य की राजधानी है। मेगेस्थनीस द ग्रीक एम्बेसेडर क्या राजा ना समय में भारत आव्य होवानु प्राचीन ग्रंथों पर जाण शकाय? तो मेगेस्थनीस एटले के जेने उपनाम मळ्युं द ग्रीक एम्बेसेडर तो ये चंद्रगुप्त मौर्य ना समय में भारत आव्या होवानु मानवामां आवे छे। दिवस होय के रात कुल केटला चौघड़िया होय छे? तो 8। चीनी यात्राळु ह्यूएन त्सांग कोना समय में भारत में आव्यो हतो? तो सम्राट हर्षवर्धन ना समय में चीनी यात्राळु ह्यूएन त्सांग भारत की मुलाकाते आवेला। वर्ष 2019 में भारते कई मिसाइल नु सफल परीक्षण करेलू? तो अस्त्र मिसाइल नु सफल परीक्षण 2019 नी अंदर भारते करेलू। त्यार पछी क्रिकेट विश्व में द वर्ल्ड तरीके की आगवी ओळख भारत नो क्यों क्रिकेटर धरावे छे? तो राहुल द्रविड छे तेओ क्रिकेट विश्व में द वर्ल्ड तरीके की ओळख छे धरावे छे। आ मुंबईनी आईआईटी में फर्स्ट रैंक मेळवी अने गुजरात नु नाम रोशन करनार विद्यार्थी कोण? तो निसर्ग शाह छे तेओ मुंबईनी आईआईटी में फर्स्ट रैंक मेळवी अने गुजरात नु नाम रोशन करनार विद्यार्थी गणावी शकाय। हवे आईआईटी नु पूरुं नाम कहीए तो इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एटले आईआईटी। काचा लोखंडनी खाणोना भ्रष्टाचारमां देशनी टोचनी खानगी कंपनीओ पण संडोवायेली होवानुं बहार आव्युं। आ खाणो क्या राज्यमां आवेली छे? तो ए कर्नाटक राज्यनी अंदर आवेली छे। पुराणोना समयमां प्राग ज्योतिष अने कामरूप तरीके जेनो उल्लेख थतो તે આજના સમયનું કયું રાજ્ય ગણાવી શકાય? તો આસામ રાજ્ય છે એ પુરાણોના સમયમાં પ્રાગજ્યોતિષ અને કામરૂપ એવા નામથી ઓળખાતું હતું। આદિપુરુષ તથા પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની રચનાની કથા પૌરાણિક પાત્રોના માધ્યમથી કહેવામાં આવે છે તે કયું નૃત્ય છે? તો એ મણિપુરી નૃત્ય છે। બરમુડા ટ્રાયંગલ અથવા તો બરમુડા ત્રિકોણ क्या महासागर में आवेल छे? तो एटलांटिक महासागर ने अंदर बर्मुडा ट्रायंगल आवेल छे। शक्य छे एवो पण पूछाय के एटलांटिक महासागर में खाली जगह ट्रायंगल आवेल छे, तो तमे कही शको कि बर्मुडा ट्रायंगल ए एटलांटिक महासागर में आवेल छे। 34मो प्रश्न, उत्तर एटलांटिक संधि संगठन जेने आपणे बोलीए छीए नाटो NATO अने NATO नो पूरो नाम थाय छे नॉर्थ एटलांटिक ट्रीटी ऑर्गेनाइजेशन, तो एनी स्थापना क्या वर्ष में थी? तो वर्ष
कांगड़ा चित्रकला शैली में मुगल शैली कई शैली नु सम्मिश्रण जोवा मळे छे। तो कांगड़ा चित्रकला शैली में मुगल शैली राजस्थानी चित्रकला नु सम्मिश्रण जोवा मळे छे। स्वतंत्रता पछी भाषा ने आधार बनवा वालू प्रथम राज्य क्यों छे? तो स्वतंत्रता पछी भाषा ने आधार बननार प्रथम राज्य एटले आंध्र प्रदेश। भारत नु इलेक्ट्रॉनिक नगर क्यों छे? तो बेंगलोर ए भारत नु इलेक्ट्रॉनिक नगर छे। भारत में सौथी वधु कॉफी क्या राज्य में थाय छे? तो कर्नाटक। एटले के कर्नाटक नो जे कुर्ग प्रदेश छे त्यां सौथी वधारे कॉफी पाके छे। आ ग्रेट बेरियर रीफ एटले शुं? तो परवाळानी रचनाने ग्रेट बेरियर रीफ तरीके ओळखवामां आवे छे। भारतना महासागरमां शुं वारंवार जोवा मळी शके? तो भारतना महासागरमां साइक्लोन वारंवार जोवा मळी शके छे। डीआरडीओ नुं वडमथक क्यां आवेल छे? तो दिल्ली खाते डीआरडीओ नुं वडमथक आवेलुं छे। जो के अहींया एनो फूल फॉर्म लखी शकाय, परंतु आगळ एनो प्रश्न आपेलो छे एटले आपणे त्यांनी विशेष चर्चा करीशुं। दुनिया में सौथी वधारे सोनू पैदा करतो देश क्यों छे? तो साउथ आफ्रिका ए दुनिया में सौथी वधारे सोनू पैदा करतो देश गणावी शकाय। बीजी वात, आफ्रिका नी अंदर आवेली किबरलीनी जे सोनानी खाण छे ए सौथी ऊंडी खाण होवानुं पण मानवामां आवे छे, जे आश्रे 7-8 किलोमीटर जेटली ऊंडी छे। कोने दुनियानुं शाश्वत शहर कहेवामां आवे छे? तो रोमने दुनियानुं शाश्वत शहर कहेवामां आवे छे। क्यों जिल्लो विस्तारनी दृष्टिए गुजरातनो सौथी मोटो जिल्लो छे? तो कच्छ जिल्लो ए विस्तारनी दृष्टिए सौथी मोटो जिल्लो छे। ज्यारे वस्तीनी दृष्टिए जो जिल्लानी वात आवे तो अमदावाद ए वस्तीनी दृष्टिए सौथी मोटो जिल्लो छे। झेरी उद्योगनुं मोटुं केन्द्र क्यों गणी शकाय? तो सूरत ए झेरी उद्योगनुं सौथी मोटुं केन्द्र छे। ज्वारनी खाणो शीशा अने जसतनुं उत्पादन करे छे ते राजस्थानना क्या जिल्लामां आवेली छे? तो ज्वारनी खाणो छे जे सीसा અને જસતનું ઉત્પાદન કરે છે તે ઉદયપુર જિલ્લાની અંદર આવેલ છે। ડીઆરડીઓ નું પૂરું નામ? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ ડીઆરડીઓ નું પૂરું નામ છે, જેનું વડમથક દિલ્હી ખાતે છે। સાયના નહેવાલ આ નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો બેડમિન્ટનની રમત સાથે સાયના નહેવાલનું નામ સંકળાયેલું છે। गुजरात में खनिज तेल सौप्रथम क्या स्थले थी मळी आव्युं हतुं? तो लुणेज खाते थी सौप्रथम वखत खनिज तेल गुजरात में मळी आव्युं। बीजी वात ए पण जणावीए के गुजरातनी सौप्रथम खनिज तेलनी रिफाइनरी छे क्यां स्थापाय? तो कोयली खाते गुजरातनी सौप्रथम खनिज तेलनी रिफाइनरी छे स्थापवामां आवेली। राष्ट्रीय युवा दिवस तरीके क्यो दिवस मनावामां आवे छे? तो 12 जान्युआरी ने राष्ट्रीय युवा दिवस तरीके मनावामां आवे छे। એટલે કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ છે તેની જન્મજયંતિ છે। ફ્રેન્ડશિપ ડે કયા મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે? તો ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવાય છે। ઈડન ગાર્ડન એ ક્રિકેટનું પ્રખ્યાત મેદાન કયા શહેરમાં આવેલું છે? તો કોલકાતા શહેરની અંદર ઈડન ગાર્ડન એ ક્રિકેટનું પ્રખ્યાત મેદાન આવેલું છે। ઇક્વિનોક્સ નો મતલબ શું થાય? तो सरखा दिवस ने रात्रि एटले इक्विनॉक्स। कविवर रविन्द्रनाथ टागोर नी केटलामी जन्म जयंती उजवणी वर्ष 2011 मां देश विदेश मां थई हती? तो कविवर रविन्द्रनाथ टागोर ने 2011 मां 150मी जन्म जयंती नी उजवणी देश विदेश नी अंदर थई। त्यारबाद राशि भविष्य माटे रहस्यमय काळ ટેસ્ટનો ઉદ્ભવ આશરે કઈ સદીમાં થયો હોવાનું મનાય છે? તો 14મી સદીની અંદર રાશિ ભવિષ્ય માટેના જે રહસ્યમય કાર્ડ છે તેનો ઉપયોગ થયેલો। હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સેવા સંકલ્પ હેલ્પલાઇન શરૂ કરાઈ, તેના નંબર શું? તો હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સેવા સંકલ્પ હેલ્પલાઇન શરૂ કરાઈ, તેના નંબર એટલે 1100। પથરીની સમસ્યાના નિવારણ માટે કયું ઔષધ ઉત્તમ ગણાય? તો પથરીની સમસ્યાના નિવારણ માટે કળથી જે ઔષધ છે એ ઉત્તમ ગણાય અને એ આપણો એક પ્રકારનું કઠોળ છે।
ગુજરાતના કયા તીર્થમાં વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો પાલિતાણા તીર્થ ક્ષેત્રમાં વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। કયા પાલતુ પ્રાણીના દૂધમાંથી બનાવતા ઘીથી આંખોની દ્રષ્ટિ શક્તિ વધે છે? તો ગાયના દૂધમાંથી જે ઘી બને છે અને એના ઉપયોગથી આંખોની દ્રષ્ટિ શક્તિ વધે છે। दलितो माटे अनामतनी जोगवाईना विषय पर 12 ऑगस्ट 2011 रोज रिलीज थयेली फिल्म आरक्षणनु दिग्दर्शन कोने कर्यु छे? तो प्रकाश झाए आरक्षण फिल्मनु दिग्दर्शन कर्यु छे। विश्वनो सौथी व्यस्त एरपोर्ट क्यू? तो युनाइटेड स्टेट ऑफ अमेरिका नो एटलांटा एरपोर्ट छे, ए विश्वनो सौथी व्यस्त एरपोर्ट छे। ओएनजीसी ने गुजरातना क्या स्थले ओइल अने नेचरल गैस नो विपुल जत्थो मळी आव्यो हतो? तो ओएनजीसी ने ओइल अने गैस नो विपुल जत्थो अलिया बेट खाते थी मळी आव्यो। बीजी वात आपने ए पण करीए के ओएनजीसी नो पूरुं नाम शुं थाय छे? तो ओइल एंड नेचरल गैस कमीशन। आ प्रकारे आ संस्थाने आपणे ओळखावी शकीए। डायमंड ना घरेणा नी एक प्रोडक्ट जे तनिष्क तरीके ओळखाय छे, ये कई कंपनी नी छे? तो ये टाटा कंपनी नी छे। बाळ वाचन मां विशेष प्रिय एवी झगमग पूर्ति क्या वारे बहार पड़े छे? तो शनिवार ना रोज बहार पाड़वामां आवे छे। आदम नो पुल ये रेती अने पत्थरो नो बनेलो छे, जे क्या बे देशो वच्चे आवेलो छे? तो आदम नो पुल छे जे रेती अने पत्थर नो बनेलो छे, ते भारत अने श्रीलंका वच्चे आवेलो छे। लिएंडर पेस अने महेश भूपति एक कई रमत साथे अपने जोड़ी शकिए? तो तेओने टेनिस साथे अपने जोड़ी शकिए। भारतना प्रथम चीफ जस्टिस ऑफ इंडिया कोण हता? तो हरिलाल कणिया जे भारतना प्रथम चीफ जस्टिस ऑफ इंडिया हता। डेसिबल ए शुं छे? तो ध्वनिनी तीव्रता मापवानो एकम एटले डेसिबल। क्या राज्यना हेल्थ डिपार्टमेंट द्वारा 104 नंबर हेल्पलाइन शुरू करवामां आवी छे? तो गुजरात राज्यना आरोग्य विभाग द्वारा 104 नंबर नी हेल्पलाइन शुरू करवामां आवेली छे। गुजरात में खिलखिलाट वाहननी शुरुआत क्या वर्षथी थई छे? तो वर्ष 2012 थी गुजरात में खिलखिलाट वाहननी शुरुआत थई छे। भारत सरकार नी इंस्पायर योजना शुं छे? तो ભારતના આવતીકાલના વૈજ્ઞાનિકોને વેગ આપવાનો પ્રયત્ન એટલે ભારતની ઇન્સ્પાયર યોજના। ભારતીય સિવિલ સેવામાં પસંદ થયેલા પ્રથમ ભારતીય કોણ? તો સત્યેન્દ્રનાથ ટાગોર જો ભારતીય સિવિલ સેવામાં પ્રથમ પસંદ થયેલા વ્યક્તિ ગણાવી શકાય। જો કે અહીંયા સુભાષચંદ્ર બોઝને પણ આપણે યાદ કરી શકીએ કે જેઓ આઈસીએસની પરીક્ષા છે એ 4th નંબરે પાસ કરવામાં सफल रहा था। राज्यपाल ने होदा अने गुप्तता ना शपथ कौन लेवड़ावे छे? तो हाई कोर्ट ना चीफ जस्टिस होय तेओ राज्यपाल ने होदा अने गुप्तता ना शपथ लेवड़ावे छे। अने गुजरात नी हाई कोर्ट छे ये अमदावाद खाते आवेली छे। मुख्यमंत्री अने मंत्रिमंडल नी शपथ विधि नी कार्यवाही गुजरात सरकार मां क्यो विभाग करे छे? तो सामान्य वहीवट विभाग छे, तेओ मंत्रिमंडल अने मुख्यमंत्री ने शपथ विधि की कार्यवाही छे ये करे छे। चंद्र पर पग मुकनार प्रथम व्यक्ति कौन? तो नील आर्मस्ट्रॉन्ग ए चंद्र पर पग मुकनार प्रथम व्यक्ति गणावी शकाय। कोई एक पदार्थ नो चंद्र पर वजन पृथ्वी पर ना वजन ना केटला भाग नो होय? तो एक 1/6 भाग नो त्यां वजन गणावी शकाय। હવે સવારનો સૂર્યનો કુમળો તડકો લેવાથી કયો વિટામિન મળે છે? તો વિટામિન ડી એ સવારના સૂર્યનો કુમળો તડકો લેવાથી મળે છે। ભારતની દૂધની બાલદી તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો હરિયાણા રાજ્ય એ ભારતની દૂધની બાલદી તરીકે જાણીતું છે। ઇડુક્કી જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તો કેરળ રાજ્યની અંદર ઇડુક્કી જળવિદ્યુત પરિયોજના આવેલી છે। हीराकुंड बंद कई नदी पर बांधवामां आवेलो छे? तो महानदी पर हीराकुंड बंद बंधायो छे। लोकसभानी चूंटणी लड़वी होय
तो उम्मीदवार नी ओछा मां ओछी उम्र केटली होवी जोईए? तो जो लोकसभा नी चूंटणी लड़ी हुई तो उम्मीदवार नी ओछा मां ओछी उम्र छे ये 25 वर्ष होवी जोईए। क्या संविधान संशोधन द्वारा राष्ट्रपति ने मंत्रिमंडल नी सलाह ने फक्त एक ज वक्त पुनः विचार माटे परत करवा माटेनो अधिकार आपवामां आव्यो छे? तो संविधान 44मा संशोधन द्वारा मंत्रिमंडल ने सलाह ने फक्त एक ज वक्त पुनर्विचार माटे परत करवानो अधिकार छे राष्ट्रपति ने आपवामां आव्यो छे। तो ये संशोधन छे 44मो। एवी मान्यता क्या मंदिर नी छे के जे मंदिर थी दक्षिण ध्रुव सुधी सीधी रेखा दोरवामां आवे तो पाणी माथी पसार थई अने दक्षिण ध्रुव ने मळे मार्ग मां के जमीन ना आवे? तो ए छे सोमनाथ नुं मंदिर। विटामिन बी कॉम्प्लेक्स में कुल केटला विटामिन होय छे? तो 12 विटामिन होय छे। आ स्थानिक प्रवासियों ने आकर्षवामां क्यों रक्षित स्मारक मोखरे रह्यो? तो पाटणनी राणीनी वाव ए स्थानिक प्रवासियों ने आकर्षवामां जे मोखरे रहेलू स्मारक गणाई शकाय। आ संवत्सरी ए क्या धर्मनु पावन पर्व गणाय छे? तो जैन धर्मनु पावन पर्व एटले संवत्सरी। श्री नारायण मूर्ति नु नाम कई टोचनी आईटी कंपनी साथे संकळायेलू छे के जेना चेयरमैन पदेथी तेओ वर्ष 2019-20 मां निवृत्त थया? तो इन्फोसिस नामनी जे आईटी कंपनी छे तेना चेयरमैन पदेथी तेओ निवृत्त थया। जेना व्यवहार सामे साकर अने मध पर मोड़ा लागे ए व्यवहार भारतनी कई प्रजानो छे? तो भारतनी पारसी प्रजानो व्यवहार आटलो मीठो छे। અમદાવાદની દેવશ્રી શાહ કઈ રમતને કારણે જાણીતી બની છે? તો એથ્લેટિક્સની અંદર તેઓના સારા પરફોર્મન્સને કારણે દેવશ્રી શાહ છે એ જાણીતા બનેલા। સ્વ રાજીવ ગાંધીનો જન્મદિન કે જે સદભાવના દિવસ તરીકે પણ ઓળખાય છે તે કઈ તારીખે આવે છે? તો 20મી ઓગસ્ટના રોજ આવે છે। બાર બાર દેખો હજાર બાર દેખો એક ફેમસ ગીત કઈ ફિલ્મનું છે? તો એ ચાઇના ટાઉનનું છે। યાહુ અને જંગલી એ ઓળખ ક્યાં અભિનેતા સાથે સંકળાયેલી છે? તો એ શમ્મી કપૂર સાથે સંકળાયેલી છે। લાહોર ઘોષણા ભારત અને પાકિસ્તાન એ બંને દેશોના પ્રશ્નો વિશેની હતી। તે વખતે ભારત અને પાકિસ્તાનમાં વડાપ્રધાન કોણ હતા? તો લાહોર ઘોષણા પત્ર વખતે ભારતના વડાપ્રધાન એટલે અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વડાપ્રધાન એટલે નવાઝ શરીફ। લીગ ઓફ નેશન્સ જેને આપણે રાષ્ટ્રસંઘ બોલીએ છીએ એની સ્થાપના ક્યાં વર્ષમાં થયેલી? તો વર્ષ 1920ની અંદર એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આ લીગ ઓફ નેશન્સની સ્થાપના થયેલી। આ તાલુકા પંચાયતના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? તો તાલુકા વિકાસ અધિકારી જેને આપણે TDO બોલીએ છીએ તેઓ તાલુકા પંચાયતના મંત્રી તરીકેની ફરજ બજાવે છે। ઓપરેશન લોટસ એ ક્યાં કૌભાંડ સાથે સંકળાયેલું છે? તો બોફર્સ કૌભાંડ થયેલું તેની સાથે ઓપરેશન લોટસ સંકળાયેલું છે। આ હિમાલય શ્રેણીમાં શિવાલિકમાં મળતી 210થી વધુ વનસ્પતિની જાતોના સંગ્રહ માટે કયા રાજ્ય દ્વારા વનસ્પતિ સંગ્રહાલય બનાવાયું છે? તો ઉત્તરાખંડ રાજ્યની અંદર વનસ્પતિ સંગ્રહાલય બનાવવામાં આવેલું છે। કેટલાક સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાનની પ્રથમ અને છેલ્લી પંક્તિ જ ગાવામાં આવે છે, તે કેટલી સેકન્ડમાં પૂર્ણ થવી જોઈએ? તો એ 20 સેકન્ડની અંદર પૂર્ણ થઈ જવી જોઈએ। જો કે આપણે સ્વીકારેલું રાષ્ટ્રગાન છે એ ગાઈએ છીએ ત્યારે એ રાષ્ટ્રગાન 52 સેકન્ડની અંદર પૂરું થાય તેવો એક નિયમ છે। આપણા રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ભારતની બંધારણ સભાએ ક્યારે કર્યો? તો 22 જુલાઈ 1947ના રોજ જે રાષ્ટ્રધ્વજ છે તેનો સ્વીકાર બંધારણ સભાએ કરેલો છે। ખરડા બિલને અનુમતિ આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો ખરડા બિલને અનુમતિ આપવાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 111 અંદર કરવામાં આવેલી છે। તો મિત્રો કેવો લાગ્યો આપને આ સામાન્ય જ્ઞાનનો 5મો ભાગ? જો આપને આ 5મો ભાગ ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો અને તાલુકા કક્ષાની સામાન્ય જ્ઞાનની સ્પર્ધામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે એ પ્રકારે આપ આમાં સહયોગ કરો। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।